મોટા ભાગના રાજસ્થાની કાપડ વેપારીઓ વસે છે જેથી તેઓ દ્વારા મોટું ફંડ એકત્રિત કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવાશે રામલલા ની સ્થાપનાને લઈને સુરતમાં ઉત્સાહનો સંચાર થયો છે અયોધ્યામાં રામલનાની સ્થાપનાને લઈ સમગ્ર દેશમાં એક અનેરો આનંદ છવાયો છે મહાયજ્ઞ માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ છે બાવીસ જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે દરમિયાન મહાયજ્ઞને લઈને સુરતમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે મહાયજ્ઞ માટે સુરતથી એકત્રીસ હજાર પાંચસો કિલો ઘીનું યોગદાન આપવામાં આવશે કાપડ વેપારીઓએ ત્રણ મહિનાની મહેનત થકી મોટી રકમનું ફંડ એકત્રિત કર્યું છે અને તે ફંડ રાજસ્થાન મોકલવામાં આવશે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પૂર્વે એક હજાર આઠ કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મહાયજ્ઞને કારણે દેશભરમાંથી સેવાભાવી ધાર્મિક સંસ્થાઓ લોકો તરફથી યથાશક્તિ ફાળો ફંડ આપવામાં આવી રહ્યું છે વિવિધ સંસ્થા સમાજના અગ્રણીઓ શક્ય એટલી મદદ કરી રહ્યા છે આ અંગે કાપડ વેપારી અમિત શર્માએ જણાવ્યું હતું કે ગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજના સાનિધ્યમાં સુરત શહેરના હિન્દુ સમાજના લોકો દ્વારા એકત્રીસ હજાર પાંચસો કિલો ઘી મોકલવાનો સંકલ્પ કરાયો છે શહેરના રાજસ્થાની સમુદાયના કાપડ વેપારીઓ ગૌભક્તો એવા અરૂણ પાટોડિયા નંદુ ઉપાધ્યાય લલિત શર્મા કૈલાશ સહિત સહિતનાઓ દ્વારા घीनी राशि एकत्रित करी राजस्थान मोकलवा आयोजन आयोजन करायू शह जून को जगत गुरू रामानंदाचार्य स्वामी रामभद्राचार्य जी सूरत पधारे थे तब सूरत के लोगों को उन्होंने एक अवसर के रूप में एक जिम्मेदारी दी कि एक हजार आठ कुंडीय हनुत महायोग यज्ञ जो कि अयोध्या में भगवान श्री राम जन्मभूमि मंदिर के लोकार्पण समारोह से पूर्व होने वाला है उसमें एक हजार आठ कुंडलीय यज्ञ जो हो रहा है उसमें जो घी लगेगा वो घर की आहुति की जिम्मेदारी सूरत के सूरती लालाओं को दी तथा सभी ने इसको शहर स्वीकार किया और आज इकतीस हजार पांच सौ किलो घी जो है वो सूरत के तरफ से वहाँ राम जन्मभूमि मंदिर में होने वाले इस महायज्ञ के लिए जा रहा है दानवीर ने भूमि धार्मिक भूमि गणाती सूरत नगरी हमेशा कोई धार्मिक कार्य में आग रहे અને ઉદાર હાથે પોતાનો ફાળો આપવા માટે જાણીતી છે ત્યારે અંદાજે બસો જેટલા વેપારીઓએ મહાયજ્ઞ માટે ફાળો આપવામાં ઉત્સાહ દેખાડ્યો હતો અને હવે આ રાશિ રાજસ્થાન મોકલવામાં આવશે જ્યાં એકત્રીસ હજાર પાંચસો કિલો શુદ્ધ ઘી મહાયજ્ઞની આહુતિ માટે અર્પણ કરાશે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝીરો દબાણ રૂટ પર સ્ટ્રીટ વેન્ડરો દ્વારા કરાતા દબાણ દૂર કરાતા વેન્ડરો દ્વારા રસ્તા પર ઉતરી આવીને ભીખ માંગીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને તમામ વેન્ડરો દ્વારા વેપાર કરવા માટે પાલિકા અલગ જગ્યા ફાળવી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી અને જો આગામી સમયમાં પાલિકા જગ્યા નહીં ફાળવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણના એકસો ઓગણીસ પૈકીના સુડતાલીસ રૂટ પર કડક કાર્યવાહી ચાલુ છે જેને લઈ ધંધો રોજગાર છીનવાતા પાલ આરટીઓ ફૂડ વેન્ડર્સ દ્વારા દેખાવો કરીને પાલિકા પાસે મદદની માંગણી કરી છે પાલ વિસ્તારના સ્ટ્રીટ વેન્ડર્સ દ્વારા રસ્તા પર ઉતરીને ભીખ માંગીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો સાથે કહ્યું હતું કે એક મહિનાથી ધંધો બંધ કરાવી દેતા ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને હવે એટલે ભીખ માંગવાનો વારો આવશે ત્યારે આ તમામ વેન્ડર્સ દ્વારા આ રીતે અનોખો વિરોધ કરીને પોતાની માંગ રજૂ કરીને કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી ધંધો બંધ છે લારી મૂકવા ન દેતા ધંધો રોજગાર ન થવાથી તેઓ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે આગામી દિવસમાં પણ પાલિકા દ્વારા ઝીરો રૂટ દબાણ પર કાર્યવાહી શરૂ જ રહેશે તો વેન્ડર્સ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે પાલિકાએ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ પાલિકાએ સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસીનો અમલ કરી હોકિંગ ઝોન ઉભા કરવા જોઈએ લારીઓ મૂકવા પરવાનગી આપવી જોઈએ અમે પીપલોદ ડુમસ ઉપર આજે પંદરથી સત્તર વર્ષ તર અમે બાળ આર્ટી ઉપર વિરોધમાં ઊભા છીએ અને અમારી સમસ્યા એક જ છે કે જે કોર્પોરેશનમાંથી જે શાલીની બેન અગ્રવાલે જે ઝુંબેશ ચલાવ્યું છે અને અમારા લારી ગલ્લાઓ બંધ કરાવ્યા છે એ માટે અમે અહીંયા ઊભા છીએ બસ અમે હવે શાલિનીબેન અમારી કોઈ સહાય નહીં કરે તો પછી અમે આ બીક માંગીશું અને અમારું ગુજરાન ચલાવીશું જો સાહેબ હું તો ખુદ પોતે ગૃહિણી છું આ બેન ગૃહિણી છે આ બેન ગૃહિણી છે એમના છોકરા ભણે છે એમના છોકરા ભણે છે જે છોકરાઓની કોલેજની ફી ભરવાની હોય જો અમનારા છોકરાઓ જો ઘરમાં બેસી જશે તો તમે છોકરાઓને ભણાવશું કેવી રીતના જેવી રીતના અમે ઘરમાં બેસી ગયા છીએ અમે તો બે હાથ જોડીને બેનને નમ્ર અપીલ કરીએ છીએ કે અમને રોજી જ્યાં સુધી તમે વૈકલ્પિક જગ્યા એનોને નહીં ફાળવી આપો ત્યાં સુધી અમને ધંધો કરવા તો જે દિવસે તમે અમને ધંધ ફાળવી આપશો જગ્યાએ અમે છુએસ જે રીતે અમે હટીશ વેન્ડર્સ દ્વારા તાકીદે આ મુદ્દે ઉકેલ લાવવા માંગ કરી હતી અને કાર્યવાહી શરૂ શ્રેહશે તો વેન્ડર્સ પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ માટે આવનાર સમયે તમામ બેરોજગાર થયેલા સ્ટ્રીટ વેન્ડર્સ આંદોલનનો માર્ગ અપનાવશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા અનોખો વિરોધ નોંધવામાં આવ્યો હતો કતારગામ બીઆરટીએસ બસ અકસ્માતની ઘટનામાં મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી વિપક્ષી સભ્યોએ શહેરમાં બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાઓને લઈ ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ સામાન્ય સભા મળી હતી આ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા પાલિકાના વિપક્ષી સભ્ય પાયલ સાકરિયા સહિતના કોર્પોરેટરો કાળા વસ્ત્રો પહેરી અને માથે કાળી પટ્ટી બાંધી સામાન્ય સભામાં ઉપસ્થિત રહ્યા હતા જેના પગલે ભાજપ શાસકોનું ધ્યાન વિપક્ષી સભ્યો પર જોવા મળ્યું હતું કતારગામ ગજેરા સર્કલ પાસે બીઆરટીએસ બસની અડફેટે બનેલી ગમખુવાર અકસ્માતની ઘટનાને લઈ વિપક્ષે સામાન્ય સભામાં ભાજપ શાસકોને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો કતારગામમાં બનેલા ગમખુવાર અકસ્માતની ઘટનામાં મોતને ભેટેલા મૃતકને વિપક્ષી સભ્યોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી જ્યારે બીજી તરફ સુરત શહેરમાં વારંવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે બનતી અકસ્માતની ઘટનાના વિરોધમાં વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં હાથમાં રમકડાની બસો લઈ શાસકો સામે દેખાવ અને વિરોધ દર્શાવ્યો હતો આ અંગે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે સુરતમાં અવારનવાર બીઆરટીએસ અને સિટી બસની અડફેટે ગંભીર અકસ્માતની ઘટનાઓ બની રહી છે આ ઘટનાઓને અટકાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે ભાજપ સરકારના શાસનમાં શાસકો બીઆરટીએસ અને સિટી બસનું સંચાલન કરવામાં ધરાર ઉણા ઉતર્યા છે જેથી ભાજપ શાસકો રમકડાની બસોનું સંચાલન કરે તે માટે સામાન્ય સભામાં આ અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે આજે સુરત મહાનગરપાલિકાની સાધારણ સભા એટલે કે સામાન્ય સભા હતી અને આજે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરશ્રીઓએ કાળા કપડાં પહેરીને માથા પર કાળી પટ્ટી બાંધીને સુરત મહાનગરપાલિકાના તમામ શાસકો અને તંત્રનો વિરોધ અમે નોંધાવ્યો છે આજે આપણને ખબર છે કે સુરતમાં અવારનવાર ઘણી બધી દુર્ઘટનાઓ બનતી હોય છે એ જોઈએ કે પછી હાઈટેન્શન લાઈન પડવાના કારણે ઇજાગ્રસ્ત લોકોની વાત કરીએ કે પછી સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ કે બીઆરટીએસ બસની દુર્ઘટનામાં લોકો ઇજાગ્રસ્ત થતા હોય કે મૃત્યુ પામતા હોય એની ઘટના જોઈએ ત્યારે આવી કોઈ ઘટના બને છે ત્યારે ઘટનાને ઢાંકવા માટે હંમેશા શાસકો અને વહીવટી તંત્ર મોટી મોટી મીટિંગોની વાત કરતા હોય છે નવી પોલિસી બનાવવાની વાત કરતા હોય છે કે ભાઈ અમે મીટીંગો કરી છે જે તે વિભાગીય લોકો સાથે જોકે બીઆરટીએસ અને સિટી બસ દ્વારા થતા અકસ્માતો નિવારવા શાસક પક્ષે પહેલા પગલા લેવાનું શરૂ કરી દીધું છે અને કોન્ટ્રાક્ટર સહિત ડ્રાઈવર અને કન્ડકટર વિરુદ્ધ પગલા ભરવા સહિત પોલીસ ફરિયાદ કરવાની કાર્યવાહી કરવાની જાહેરાત કરાઈ હોવા છતાં વિપક્ષ દ્વારા પબ્લિસિટી માટે આવા સ્ટન્ટ કરવામાં આવ્યા હોવાનું શાસક પક્ષે જણાવ્યું હતું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓની નજર સમક્ષ આટલું બધું પ્રદૂષણ ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા ફેલાવવામાં આવી રહ્યું હોવા છતાં કોઈ જ અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી નથી વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરી નોટિસ આપવામાં આવે છે પરંતુ ત્યારબાદ કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને ડાઇંગ મિલોના વહીવટકર્તાઓ દ્વારા નિરંતર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે જેની અસર કેમના સામાન્ય ગ્રામજનો સ્વાસ્થ્ય ઉપર તથા ખેતી તેમજ પશુઓ સહિત જીવ્ય સૃષ્ટિ ઉપર થઈ રહી છે જે ખૂબ જ ગંભીર બાબત છે સુરત જિલ્લાના તમામ વહીવટી તંત્રએ આ બાબતે લોકહિતમાં ધ્યાન આપવાની જરૂર છે પરંતુ માત્ર પ્રદૂષણ નિયંત્રણની મોટી મોટી વાતો કરતા સરકારી તંત્ર આંખે પાટા બાંધીને સ્પષ્ટ નજરે દેખાતા આ દ્રશ્યો જોવા નથી માંગતા વહીવટી તંત્ર સહિત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હંમેશા દોષી ઉદ્યોગોને છાવરવાની નીતિ અપનાવીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને વેગ આપીને આવા પ્રદૂષણ કરતા એકમોને છૂટો દોર આપવામાં આવે છે અને એની સીધી અસર વિસ્તારના લોકોને અને અહીંના વાતાવરણને થાય છે પરંતુ અનેક ફરિયાદો બાદ પણ જીપીસીબીના અધિકારીનું પેટનું પાણી પણ હલતું નથી આખા રાજ્યમાં દીપડાનું ભય વધી રહ્યું છે ત્યારે સુરતના માંગરોળના વેરાકુ ગામે શિકારી દીપડાએ ગામે ટ્રક ચાલકે હોવાની ઘટના સામે આવી છે વિડિયોમાં દેખાતો આ દીપડો માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં રાત્રિ સમયે શિકારની શોધમાં આવ્યો હતો પરંતુ એ શિકાર કરે એ પહેલા દીપડાને કુતરાઓએ ભગાડ્યો હતો વન્ય પ્રાણી દીપડા શિકારની શોધમાં હવે રીણાંક વિસ્તારમાં આવી રહ્યા છે અને કુતરા બકરા મરઘા સહિત પાલતુ પ્રાણીઓનો શિકાર કરવાની ઘટના બની રહી છે ત્યારે ગતરાત્રી દરમિયાન વેરાકુઈ ગામના જલારામ મંદિર ફળિયામાં શિકારની શોધમાં દીપડો આવ્યો હતો આ સમયે કુતરાઓ અને દીપડા વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે માર્ગ પરથી ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો તેણે કૂતરાઓ અને દીપડા વચ્ચેનો સંઘર્ષ નજરે જોતા પોતાના મોબાઈલના કેમેરામાં આખી ઘટના કેદ કરી લીધી હતી જેમાં દીપડાઓએ દીપડાનો સામનો કરી પીછો કરતા આખરે દીપડાને વિના શિકારે ભાગી જવું પડ્યું હતું છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓ કૂતરાનો શિકાર કરી રહ્યા છે જેને કારણે કૂતરાઓની સંખ્યા ઘટી રહી છે ત્યારે સમગ્ર રાજ્યમાં ચાર પગના હિંસક પશુનો આતંક વધી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામનો આ વિડીયો વાયરલ થયો છે જેમાં ખૂંખાર દીપડો આવ્યો હતો સ્વાનનો શિકાર કરવા પણ શ્વાનના ટોળાએ શિકારી દીપડાને ભગાડ્યો છે જલારામ મંદિર નજીક છુપાયેલો ખૂંખાર દીપડો શ્વાનના શિકારની ફિરાકમાં હતો ત્યારે ત્યાંથી પસાર થતા ટ્રક ચાલકે રાત્રે પોતાની ટ્રક ઉભી કરી આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી દીપડાઓ સ્વાનનો શિકાર કરવા ધમપછાડા કર્યા પણ શ્વાનનું ટોળું હોવાથી અંતે દીપડાએ ભાગવાનો વારો આવ્યો હતો આ વાયરલ થયો છે દેશભરમાં સફાઈ અંગે જાગૃતિ માટે મોટા પાયે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે શાળામાં અભ્યાસ કરતા બાળકો સહિત વેપાર ધંધા કરતા લોકો સહિત નાગરિકો વિસ્તારને સાફ રાખે એ માટે મેઘા સ્વચ્છતા અભિયાન વન અને પર્યાવરણ મંત્રીની હાજરીમાં યોજાયું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનનું આહવાન કરતાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે મેઘા સ્વચ્છતા અભિયાન સાયણ દેલાળ કેમ્પથી શરૂઆત કરી હતી આ મેઘા અભિયાન ઓલપાડ ટાઉનમાં પહોંચ્યું છે શિયાળાની કડકડતી ઠંડીમાં ઓલપાડની સરકારી ખાનગી શાળાના હજારો બાળકો હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્યાર સાથે રેલી સ્વરૂપે ઓલપાડના રામચોક ખાતેથી નીકળ્યા હતા ત્યારબાદ વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ વેપારીઓ હાથમાં ઝાડુ લઈ ઓલપાડના અશોકનગર સહિતના વિસ્તારમાં સાફ સફાઈ અભિયાન શરૂ કર્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ સફાઈ અભિયાનમાં જોડાઈ હતી અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાના તમામ નાગરિકો આમાં જોડાયા છે અમે સોળમી નવેમ્બરથી મેગા સફાઈની ઝુંબેશની શરૂઆત અમે સમગ્ર એકસો પંચાણું ઓલપાડ વિધાનસભામાં કરી છે ત્યારે આજે લગભગ અમે અઠયાસી જેટલા ગામોની સંપૂર્ણ સફાઈ કરી ચૂક્યા છે આજે ઓલપાડ ટાઉનની અંદર જ્યારે સફાઈનો આજે આરંભ કર્યો સવારથી આરંભ કર્યો છે ત્યારે તમામ સ્કૂલના બાળકોએ ગલીએ ગલી જઈને સ્વચ્છતાનો સંદેશ પ્લે કાર્ડ આપીને પ્લે કાર્ડ બતાવીને એ સ્વચ્છતાનો સંદેશ પણ સફાઈ તકે વિસ્તારમાં સ્વાસ્થ્ય સહિતની સમસ્યાનું નિરાકરણ લાવી શકાય છે અને સ્વસ્થ ભારતનું નિર્માણ થઈ શકે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં ઠેક ઠેકાણે સફાઈ અભિયાન અને જાગૃતિ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને અવિરત રીતે ચાલતા આવા કાર્યક્રમોથી આવનારા સમયે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન સાર્થક થઈને સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર અને નાસિક જિલ્લાની પોલીસના સહયોગથી એસઆરપીની ટીમ સાથે વલસાડ જિલ્લાની બત્રીસ ચેકપોસ્ટ પર વલસાડ જિલ્લા પોલીસની ટીમ આજથી વાહન ચેકિંગ કરશે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ ખાતે દરેક હોટલોમાં વિશેષ ઉજવણીના કાર્યક્રમો કરવામાં આવે છે અને દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન લોકો કરે છે ત્યારે મહેફિલની મજા માણીને ગુજરાતમાં પ્રવેશતા લોકોને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસ સમગ્ર જિલ્લામાં લાગુ પડતી બત્રીસ જેટલી જગ્યાઓને ચેકપોસ્ટ બનાવીને સાધન ચેકિંગ અભિયાન શરૂ કરી દીધું છે જેમાં ન્યુ યરની ઉજવણીની આડમાં દારૂની મહેફિલ માળી ગુજરાતમાં આવતા પિત્દ્દળોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે મહારાષ્ટ્રના નાશિક અને પાલઘર તેમજ સંઘ પ્રદેશ દમણ અને સિલવાસથી દારૂના નશામાં આવતા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે શંકાસ્પદ વિસ્તારોમાં બોર્ડર જિલ્લાની પોલીસની મદદ મેળવી કોમ્બિંગ હાથ ધરવામાં આવી હતી એકત્રીસ ડિસેમ્બરની નાઇટમાં વલસાડ જિલ્લામાં એક આયોજક દ્વારા પરમિશન માંગવામાં આવી છે વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે પાર્ટી પ્લોટ છે એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવે છે કુલ એકસો પચીસ જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મહાઉસ પાર્ટી પ્લોટ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે આજથી જ તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરીઝ છે બંધ ગોડાઉનો છે એવા ત્રીસેક જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે દર વર્ષે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દમણ અને સેલવાસ સહિત મહારાષ્ટ્રથી દારૂનો નશો કરીને આવતા સેંકડો લોકોને ઝડપી પાડવામાં આવે છે પરંતુ દારૂડિયા સુધરવાનું નામ નથી લેતા જેને કારણે પોલીસ દ્વારા વધુને વધુ સખ્ત કાર્યવાહી કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે બોર્ડરો સીલ કરીને કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ ન થાય એ માટે તકેદારીના પગલાં લેવાનું શરૂ કરી દીધું છે ગ્રુપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી થર્ટી ફર્સ્ટની ઉજવણી પર અંકુશ લાવવા માટે માંગ કરી અને ઠેર ઠેર જાહેર માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવે તેવી માંગ કરી અને જિલ્લાના અને ગામોમાં વ્યસન રાક્ષસનું પુતળું દહન કરવામાં આવ્યું હતું બિલીમોરા નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ છોટે દાદાના માર્ગદર્શન હેઠળ આદિનાથી સત્સંગ મંડળ દાદા કી સેના ગ્રુપ તાપી અને મહાચંદિકા સેના કાર્યકરોએ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં એકત્રીસ ડિસેમ્બરના યુવાધન ખોટી દિશામાં જઈ વ્યસન કરતા હોય છે તેથી થર્ટી ફર્સ્ટના નામથી થતા આયોજન પર અંકુશ લાવવું જોઈએ અને વ્યસન કરનારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી જિલ્લાના કેટલાક જાહેર માર્ગો પર પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી માંગ દાદા કી સેના ગ્રુપ તાપી દ્વારા કરવામાં આવી હતી હાલ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ક્રોધ સે વિરોધ કેમ્પેન અંતર્ગત થર્ટી ફર્સ્ટના વિરોધમાં આવેદન પત્ર આપવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે તાપી જિલ્લાના સરૈયા હનુમતિયા ધમોડી દેવલપાડા જેવા ગામોમાં વ્યસન રૂપી પુતળું દહન કરી થર્ટી ફર્સ્ટ અને નશાનો વેપારનો વિરોધ કરવામાં આવ્યો હતો આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે અમારા આદિવાસી વિસ્તારની અંદર વ્યસનનું ઘણું પ્રમાણ વધી રહ્યું છે અને બાજુમાં જ મહારાષ્ટ્ર રાજ્ય છે બોર્ડર નજીક છે અને બીજા રાજ્યોમાંથી પણ અમારા આદિવાસી વિસ્તારમાં ઘણું બધું વ્યસન ઘૂસણ કરી થાય છે આદિવાસી વિસ્તારની અંદર જે વ્યસનના જે કારખાના છે તે બંધ થાય અને સમાજ જાગૃત બને અમે પોલીસ અને કલેક્ટરશ્રીને આવેદન આપીને રજૂઆત કરી છે કે આના પર સખત પગલાંઓ લઈ અને આ બાબતે અમે બધા ભેગા થઈને સે વિરોધ વિરોધ કરતા છે અને આ જિલ્લામાં નહીં અમે આદિવાસી વિસ્તારના પાંચ જિલ્લાઓની અંદર આ રીતે વિરોધ કરવા જઈ રહ્યા છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે મોટા ભાગે લોકો દારૂ નો નશો કરીને છાકટા ઉજવણી કરવાનું માનતા હોય છે અને આવી ઉજવણી કરવાની સાથે ગુનાહિત પ્રવૃત્તિમાં પણ વધારો થાય છે ત્યારે પોલીસ આવી દારૂની મહેફિલો અને ઉજવણી થતી જગ્યાઓ પર વોચ રાખીને અસામાજિક પ્રવૃત્તિને થતી રોકવી જોઈએ એવી તમામ હિન્દુવાડી સંગઠનો દ્વારા માંગ કરાઈ હતી ભરૂચ બે ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી અઢાર ગૌવંશોને બચાવી બે શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગૌરક્ષકોને મળેલી માહિતી બાદ પોલીસને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા બદર પાર્ક નજીકથી અઢાર ગૌવંશોને જીવતા બચાવી લેવામાં આવ્યા હતા અને બે શખ્સોની ધરપકડ કરવા સાથે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલા બદર પાર્ક નજીકની સીમમાં કતલના ઈરાદે ગૌવંશોને રાખવામાં આવ્યા હોવાની પોલીસ અને કામધેનુ ગૌરક્ષા સમિતિને બાતમી મળી હતી ત્યારે મળેલી બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે જીવદયા પ્રેમીઓને સાથે રાખી બાતમીવાળા સ્તર પર દરોડા પાડ્યા હતા જ્યાં કતલના ઈરાદે રાખવામાં આવેલી ગાય અને વાછરડા મળી અઢાર ગૌવંશોને બચાવી લેવામાં આવ્યા હતા આ ઉપરાંત પોલીસે સ્થળ પરથી ગૌ માસના જથ્થા સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરી તેની પણ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છીએ આજ રોજ અમને કામનું ગૌરક્ષા સમિતિ અને એનિમલ વેલ્ફેર બોર્ડના કાર્યકર્તાઓને માહિતી મળેલી કે ભરૂચ શહેરના જેબી બોડી ભાગની પછારીની દિવાલમાં આવી રીતના અસામાજિક ગટો રોજ ગાયોનું કટલ કરવામાં આવે છે તે અમને માહિતી બી ડિવિઝન પીઆઈ સાહેબને જણાવતા તેમને એ માહિતી ગુપ્ત રાખી આજ રોજ સવારના અમે જે સ્થળે રેટ કરતા ત્યાં એક ગાયનું કટલ કરેલું મળે છે અને સોલ ગાય જીવથી છે અને પાળા પંદર એક નંગ પકડાયેલા છે ને બે આરોપી પકડાયેલા છે આ માહિતી અમને ગઈકાલે સવારના મળેલી અને અમે બપોરના બી ડિવિઝન પીઆઈ સાહેબને કોન્ટેક કરતા એમને રૂબરૂ બોલાવી ને ગુપ્ત માહિતી રાખી સવારના રેડ કરવા પંદર થી સોળ ગાયો ને છે ગોહત્યા કરીને માસનું વેચાણ કરતા ખાટકીઓ અગાઉ પણ ઘણીવાર આ પ્રવૃત્તિ કરતા પકડાઈ ચૂક્યા છે અને પોલીસ ચોપડે આવા કેસો પણ નોંધાય છે પરંતુ જેલમાંથી છૂટી આવા તત્વો ફરી પાછા આજ ધંધામાં જોતરાઈ જાય છે અને જો કોઈ તેને રોકવા પ્રયાસ કરે અથવા તો આ કામગીરીનો વિરોધ કરે તો એને ડરાવવા માટે આવા ખાટકીઓ જીવલેણ હુમલો કરતાં પણ અચકાતા નથી જેને કારણે પોલીસ આવા તત્વો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરે તે સમયની માંગ છે સુરતના ઉદના વિસ્તાર ખાતે યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની શરૂઆત થવા જઈ રહી છે જેમાં ફિફ્ટી ફોર લેવલ થ્રીનું વિશાળ આઈસીયુ અને મલ્ટી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર સાથે અનેક અધ્યતન સુવિધાઓથી સંકળાયેલી હોસ્પિટલમાં ભારતનું પ્રથમ હૃદય અને ફેફસાના ગંભીર દર્દીઓ માટે સમર્પિત તાઇવાની ઇસીએમઓ એટલે કે કૃત્રિમ હૃદય અને ફેફસા ટ્રીટમેન્ટ સેન્ટર સાથે ટ્વેન્ટી ફોર બાય સેવન હોસ્પિટલમાં દરેક રોગનો નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવામાં રહેશે આ હોસ્પિટલમાં પ્રથમ ઇન્ટરનેશનલ પ્લોમોનોલોજી યુનિટ બોન્કોસ્કોપી સેન્ટર કાર્ડિયાક અંતર્ગત સૌપ્રથમ યુએસની જીઆઈજીએસ થ્રી ટ્વેન્ટી ઓટોરાઈટ તેમજ હાર્ટ સર્જરી માટેની નવી હાર્ટ લંગ મશીન દક્ષિણ ગુજરાતનું સૌપ્રથમ ક્વાર્ટિનરી કેર હોસ્પિટલ અને અમેરિકા જર્મન અને યુકેની એડવાન્સ રેડિયેશન ટેકનોલોજીના માધ્યમથી ન્યુરો સર્જરી સેન્ટર એટલે કે મગજ અને કરોડરજ્જુની સર્જરી અને સારવાર માટેનું યુનિટ ઇન્ફેક્સિયસ ડિઝીસેઝની સુવિધાઓ ઉપરાંત બસ્સો બેડની બસ્સો ડોક્ટરોના સહિયારા પ્રયાસોથી બે લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં નિર્માણ થયેલી હોસ્પિટલ કે જે ફક્ત ચોવીસ મહિનાના અંતરાળમાં સંપૂર્ણ વિકસિત કરાય છે જ્યાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અંતર્ગત કાર્ડિયા કેથલેબ કેન્સરના નિદાનમાં ઓન્કો કેન્સરની સર્જરી સાથે હાયર એન્ડ રેડિયેશન સેન્ટર મુખ્યત્વે ગર્ભસ્થ બાળકની ખોડ ખાપણની સમસ્યાને ઉગારતી ફિટોસ્કોપી સારવારની વિશેષ સુવિધાનો સંગમ યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સ્થાયી કરાયા છે યુનિવર્સલ ટીમના બે હાફ પરથી હાજર છીએ અમારી બસો કરતાં વધારે ડૉક્ટરોની ટીમ છે એમાંથી ફોર્ટી ટુ ફોર્ટી ફાઈવ ડૉક્ટર સુપર સ્પેશિયાલિટી છે જે પોસ્ટ ગ્રેજ્યુએટ પછી સ્પેશિયલાઇઝેશન કરવું હોય એવા છે અમે બધા એક સાથે મળીને અહીંયા સેવા આપવાના છીએ આ હોસ્પિટલની જે સ્પેશિયલાઇઝેશન કહું તો પહેલું છે બધી જ વસ્તુ એક જ જગ્યાએ અવેલેબલ એટલે પેશન્ટને કંઈ બીજી જગ્યાએ જવાની જરૂર ના પડે કોઈ બી પેશન્ટ પેટને દુખાવા માટે આવ્યું અને એને છાતીમાં દુખાવો થાય તો એને બીજા ડૉક્ટર કે બીજી જગ્યાએ જવાની જરૂર થોડા સમય પહેલા જ સુરત એરપોર્ટ આંતરરાષ્ટ્રીય માન્યતા ઉપરાંત શહેરની આબરૂમાં વધારો કરતી વિશ્વની સૌથી વિશાળ ઓફિસ બિલ્ડિંગના નિર્માણથી શહેરમાં વિદેશી મહેમાનોની અવર વધવાની સંભાવના છે આજ સુધી શહેરીજનોને ઉચ્ચ તબીબી સારવાર માટે બીજા રાજ્યમાં અથવા વિદેશ જવું પડતું હતું ત્યારે હવે શહેરની યુનિવર્સલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તમામ આધુનિક ઈલાજો સરળતાથી મળી રહેશે જેથી સુરતમાં ખરા અર્થે મેડિકલ ટુરિઝમનો સૂર્યોદય થશે તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર ફરી મળીશું અને નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત